હવે આગળ વાત કરીએ તો મહેસાણાથી એક છેતરપિંડીના સમાચાર આવી રહ્યા છે કે લોનના નામે 2 કરોડ 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। અહીં હેપ્પી લોન નામની કંપની બનાવી આ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે। ઠગ કંપનીએ 27,000 લોકોનું ફૂલેકું ફેરવ્યું હોવાની માહિતી સામે આવી છે। હેપ્પી લોન નામની કંપની દ્વારા કરોડોનું ફૂલેકું ફેરવ્યાની વિગતો સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જાગી છે। આ આખા કૌભાંડમાં પિયુષ વ્યાસ નામના ઠગબાજે લોકોને છેતર્યા છે। આ આખા કૌભાંડમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ ઠગોએ સબસિડી અને ઇનામની પણ લાલચ આપી હતી, સાથે જ 0% વ્યાજ અને 50% સબસિડીની લાલચ લોકોને આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને લોભામણી લાલચો આપી તેમની પૈસા લઈ ભાગી જતા લેભાગુ તત્વોનો પણ રાફડો ફાટ્યો છે। વિગતો મળી રહી છે કે આ કેસમાં આરોપી દ્વારા ગરીબ લોકો તેમજ વિધવા મહિલાઓને પણ નિશાન બનાવી તેમની સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગયા છે। આરોપી દ્વારા ગરીબ અને મધ્યમ લોકો પાસેથી પૈસા ઉઘરાવીને તેમને લોન આપવાની લાલચ આપી હતી। હાલમાં આરોપીઓ કંપની બંધ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। આ સમગ્ર કૌભાંડ હેપ્પી લોન કંપની દ્વારા ચેનલ પિન સિસ્ટમથી સભ્યો બનાવી ષડયંત્ર રચ્યું હતું। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।